કરી રહી છે ત્યારે બીજાના દુખ જોઈ જ્યારે હયું દુભાય ત્યારે માનવ હૃદયમાં માનવતાનો ઘડતર થાય તેવી જ આજે આ માનવજ્યોત સંસ્થાની મુલાકાત કચ્છ કેન ટીવી ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા કરવામાં આવી આવો જોઈએ માનવજ્યોત સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ વર્તમાન સમય સુધી ક્યાં સુધી અને કેવી રીતે ચાલે છે તે સંપૂર્ણ માહિતી આ મુલાકાતમાં જણાવી રહ્યા છીએ તો આવો જોઈએ માનવજ્યોતના સંસ્થાના પ્રમુખના શબ્દોમાં માનવજ્યોત સંસ્થા ભુજની શરૂઆત 17 વર્ષ પહેલાં થયેલી અત્યારે 25મી મહિના અમારી સંસ્થા 18મા વર્ષમાં પ્રવેશ કરશે ભુજના ભીડ નાકે 2-3 માનસિક દિવ્યાંગોને દરરોજ રાત્રે જમાડીને હું ઘરે જતો ત્યારે ભીડના નાકે 2-3 ક્યારેક 4 પાગલો મળી જતા રાતના તો એમને નાસ્તો કરાવતો ક્યારેક એમને જમાડતો એને પડીકામાં નાસ્તો લઈ લેતો એ પ્રવૃત્તિથી મેં આજથી ઘણા વર્ષ પહેલાં આ કાર્યની શરૂઆત કરેલી અને રાત્રે ઘરે જાઉં ત્યારે મને સપના આવે કે મારું એક આશ્રમ છે આશ્રમમાં માનસિક દિવ્યાંગો છે અને માનસિક દિવ્યાંગોની સરસ એવી સારી સેવા થઈ રહી છે આજે ઘણા વર્ષો પછી આ સપનું મારું સાકાર થયું છે ભુજના પાલારા નજીક રામેશ્વર મહાદેવ મંદિર પાછળ રામદેવ સેવાશ્રમની સ્થાપના થઈ છે અને એક સરસ મજાનો માનસિક દિવ્યાંગોનો આશ્રમ એ અહીં સ્થાપાયું છે હા તો આ જે માનવજ્યોત સંસ્થા છે એ શરૂઆત ક્યાંથી થઈ અને અત્યાર સુધી કેટલી કેટલી સંસ્થાના સહયોગથી આ સંસ્થા જોડાયેલી છે માનવજ્યોત સંસ્થાની સ્થાપના આપને મેં કીધું કે 17 વર્ષ પહેલાં થઈ 18 વર્ષમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ આ સંસ્થા માનવ સેવાનું જીવદયાનું પર્યાવરણનું અને વ્યસનમુક્તિ અભિયાનનું કાર્ય કરે છે અમારી સંસ્થાની શરૂઆત અમારા આદરણીય વડીલ શ્રી રમેશભાઈ માહેશ્વરી સુરેશભાઈ માહેશ્વરી આ બધા મિત્રોને સાથે રાખી ને અમે આ સંસ્થાની સ્થાપના 18 વર્ષ પહેલાં કરેલી આજે આ કાર્ય વટવૃક્ષ બન્યું છે એમાં અમે દાતાશ્રી અમારા સહયોગી બધા દાતાશ્રીઓ અમારા શુભેચ્છકો મિત્રો સંસ્થાની મુલાકાતે આવનાર દરેક ભાઈ બહેનોના અમે આભારી છીએ કે જેમણે અમને આજે આ કાર્યને વટવૃક્ષ બનાવી અને એક રામદેવ સેવાશ્રમ સુધી અમને પહોંચાડ્યા છે માનવજ્યોત સંસ્થા છે એ ટ્રસ્ટ દ્વારા ચાલે છે તો એનું સ્થાપના ભુજ મુંબઈ કે અન્ય સ્થળેથી કઈ રીતે ટ્રસ્ટીઓ જોડાય માનવજ્યોત સંસ્થા ભુજનું અલગ રજિસ્ટ્રેશન છે અમારો માનવજ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ કે જેના અંદરમાં અમે વર્ષો સુધી કામ કર્યું અને આજે પણ એમની પ્રેરણાથી આ કામ ચાલી રહ્યું છે માનવજ્યોત સંસ્થામાં કેટલો સ્ટાફ છે અને કઈ કઈ જગ્યાએ કાર્યરત છે અમારી પાસે 27 જેટલા તો કાર્યકરો છે જે અલગ અલગ સમાજના છે અલગ અલગ વિસ્તારના છે એ લોકો બધાએ સાથે મળીને અમારી સંસ્થામાં સેવા આપે છે ત્યારે 12 જેટલા કર્મચારીઓ છે કે જેઓ પણ અમારી સંસ્થાની અંદર એક સારું કાર્ય સેવારક્ષી કાર્ય કરી રહ્યા છે
આ સંસ્થામાં જે સ્ટાફના માણસો છે એ પગારદાર ઉપર છે કે ફ્રીમાં સેવા કરી રહ્યા છે? દરરોજ ફ્રીમાં કોઈ સેવા કરી ન શકે, કારણ કે આ સંસ્થાને લાંબી ચલાવી હોય અને આ દરરોજ સેવા કાર્ય કરવાનો હોય તો એના માટે પ્રોફેશનલ માણસો જોઈએ છે. તો ડ્રાઈવરો છે, તો અત્યારે મારા પાસે 6 વાનો છે, 6 ડ્રાઈવર છે. બીજા પણ સ્ટાફમાં જેવી રીતે વાસણ સફાઈ છે, અમારા હોસ્પિટલમાં એક માણસો હોય એ પણ હોસ્પિટલમાં કોઈ પણ દાખલ કરાવવો, એને હોસ્પિટલમાં કોઈ પણ ચીજ વસ્તુની જરૂર તો તે પહોંચાડવી, એવી રીતે અલગ અલગ ક્ષેત્રમાં અમારા અલગ અલગ માણસો છે. અત્યારે 13 થી 14 માણસો આવી રીતે અમારા પગારદાર માણસો છે જેઓની અમે સેવા લઈએ છીએ. આ માનવજન સંસ્થા ટ્રસ્ટ દ્વારા ચાલે છે, તો તમને અત્યારે કઈ કઈ જગ્યાએથી કે કયા કયા સ્થળના દાતાશ્રીઓ દ્વારા દાન મળ્યું છે? અમારી સંસ્થા લોકો વચ્ચે રહી, લોકોની સાથે રહી, લોકોને મદદરૂપ બની રહી છે. જુદા જુદા દાતાઓ આ બધું જુએ છે, સાંભળે છે મીડિયા મારફતે, અખબારો મારફતે, અને અમને મદદ કરે છે. આ દાતાના સહયોગથી ચાલતી સંસ્થા છે. અમારે આ આશ્રમની અંદર અમારી ગવર્મેન્ટની કોઈ ગ્રાન્ટ નથી. આ અમે લોકો દાતાઓના સહયોગથી ચલાવીએ છીએ. છેલ્લા 3 વર્ષથી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની જ્યારથી સ્થાપના થઈ છે ત્યારથી દાતાઓના સહકારથી જ આ સંસ્થા ચાલે છે, એ અમને દાતાઓનો સારો એવો સહયોગ મળતો રહ્યો છે. માનવજન સંસ્થા લોકોનું તો કાર્ય કરે જ છે અને સેવાના ભાગરૂપે લોકો સુધી પહોંચે પણ છે, પરંતુ અબોલા જીવ માટે તમે શું કાર્ય કરી રહ્યા છો? છેલ્લા 17-18 વર્ષથી અમે જીવડાયાનું કાર્ય કરી રહ્યા છીએ. એમાં ખાસ કરીને તમે જોતા હશો કે કચ્છના દરેક ગામો અને દરેક શહેરોમાં અમારા ચકલીઘરને કુંડા પહોંચ્યા છે. બહુ મોટી સંખ્યામાં અમે કુંડા અને ચકલીઘર દર વર્ષે બનાવીએ છીએ કુંભારભાઈઓ પાસેથી, અને કચ્છના ગામો ગામ શહેરોમાં દરેક જગ્યાએ અમે આ કુંડા અને ચકલીઘર પહોંચાડીએ છીએ. આ કુંડા બનાવવાનું કારણ એ છે કે ઉનાળાની ગાઢજાળ ગરમીની અંદર તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળી રહે, ચકલીઓને રહેવા ઘર મળી રહે, એવા હેતુ સાથે અમે ચકલીઘરને કુંડા દરેક ગામો અને શહેરોમાં લગાડ્યા છે. અમે પોતે જાતે જઈને ગામોના મંદિરોએ, ગામના જાહેર સ્થળો હોય અને જ્યાં જ્યાં આવી જગ્યા હોય ત્યાં કુંડા અને ચકલીઘર અમે લટકાવી આવી છીએ. થોડા દિવસની અંદર અમને ગામના લોકોના પ્રતિભાવ મળે છે કે તમે જે ચકલીઘર લટકાવી ગયા હતા એમાં ચકલીઓએ ઈંડા અને ઈંડા મૂક્યા છે, તો ત્યારે અમને આનંદ થાય કે અમે જે ચકલીઘર લટકાવી આવ્યા છીએ એ ખરેખર સફળ બન્યું છે. કાર્ય માનવજ્યોત સંસ્થા દ્વારા ટિફિન સેવા પણ ચાલી રહી છે, ત્યારે જરૂરિયાતમંદ લોકો કે ભૂખ્યા સુધી ભોજન પહોંચાડે છે, તો આ ટિફિન સેવા બાબતે તમારું શું કહેવું છે? જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દાદર અમારા આદરણીય વડીલ શ્રી એલડી શાહની પ્રેરણાથી અમે લોકોએ ઘણા વર્ષ પહેલાં 30 ટિફિનથી આ કાર્યની શરૂઆત કરી હતી કે જે વયોવૃદ્ધ લોકો છે, વડીલો છે, એકલા છે, અટવલા છે, નિરાધાર છે, એમને ઘેર બેઠા ભોજન મળે એવું અમે કાર્ય શરૂ કર્યું. અને આ 30 ટિફિનથી અમે ભુજના કબીર મંદિરેથી આ કાર્યનો અમે શરૂઆત કરી, અને મહાવીર કબીર સાંઈ સત્સંગ મંડળના સહકારથી અને જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દાદરના સહકારથી અમે લોકોએ આ એક ટિફિન સેવા શરૂ કરી. આજે અમારી પાસે લગભગ 100 ટિફિનો છે. દરરોજ સવારે અમારું કાર્ય આ શરૂ થાય છે. અમારા છકડા ચાલક ભાઈ છે એ ઠેક ઠેકાણે જઈ અને 100 જેટલા ટિફિન પહોંચાડે છે. ખાલી ટિફિન લઈ આવે, ભરેલું ટિફિન આપી આવે, એટલા અત્યારે 100 જેટલા વડીલો ઘેર બેઠા આ માનવજ્યોતનું ભોજન જમી રહ્યા છે. માનવજ્યોત સંસ્થા જે 20 રૂપિયામાં ટિફિન સેવા અર્પણ કરે છે, એના અંદર કેવી ગુણવત્તાવાળું અનાજ છે અને વાનગીઓમાં શું શું આપવામાં આવે છે? અત્યારે અમે બધાને નિઃશુલ્ક ટિફિન પહોંચાડીએ છીએ. કોઈ પણ જાતનો ચાર્જ ક્યારે પણ આ દિવસ સુધી માનવજ્યોત સંસ્થાએ લીધું નથી, અને અમે કોઈની પાસેથી પૈસા પણ નથી લેતા ટિફિનના. દરેકને નિઃશુલ્ક ટિફિન પહોંચાડીએ છીએ. દરરોજ રોટલી, દાળ, ભાત, શાક જે વડીલોને ફાવે એવું અમે ભોજન પહોંચાડીએ છીએ. ખીચડી હોય, ક્યારેક ખારા ભાત હોય, મિષ્ટાન અને ફરસાણ હોય, એટલે વડીલોને જેવે માફક આવે એવી અમે વસ્તુઓ આ ટિફિનની અંદર પહોંચાડીએ છીએ એમના ઘર સુધી, અને નિઃશુલ્ક પહોંચાડીએ છીએ, ક્યારેય કોઈ ચાર્જ લેતા નથી. માનવજ્યોત સંસ્થા દ્વારા જે ટ્રસ્ટ દ્વારા ફાળો લેવામાં આવે છે, એ ફાળો કઈ કઈ જગ્યાએ અને કઈ કઈ રીતે કાર્યમાં ઉપયોગ થાય છે? અમને જે દાતાઓનો અનુદાન મળે છે એ અનુદાન અમે અત્યારે જે અમારી ટિફિન સેવા છે એમાં યુઝ કરીએ છીએ. પછી માનસિક દિવ્યાંગોના ભોજન માટે કરીએ છીએ. પછી જીવડાયા કાર્યમાં વાપરીએ છીએ. આ કુંડા ચકલીઘર બનાવવાના કાર્યમાં વાપરીએ છીએ. ત્યાર પછી અમે લોકો ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા એમાં પણ આનો ઉપયોગ કરીએ છીએ. શ્રમજીવીકોને ભોજન, અત્યારે અમારું છાશ વિતરણ ચાલી રહ્યું છે, તો ગરીબોના ચૂપડે છાશ વિતરણ, એવા દરેક કાર્યમાં દાતાઓનો જે સહયોગ મળે છે એ અમા એવા કાર્યમાં અમે એનો સદુપયોગ કરીએ છીએ. માનવજ્યોત ટ્રસ્ટ જ્યારે આટલી આટલી કાર્ય કરતું હોય
ત્યારે આપણે માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈને જ પૂછીએ, આપ કેટલી કેટલી સંસ્થા સાથે માનવજ્યોત સિવાય જોડાયેલા છો? અત્યારે કચ્છની સારી એવી 11-12 સંસ્થાઓમાં હું જોડાયેલો છું, કે જેમાં પણ જરૂર પડે ત્યારે હું સેવા આપું છું. ખાસ કરીને અમારું રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર એસોસિએશન છે, એવી વર્ધમાન નગરમાં અમારું ભાવે ખીચડી ઘર છે, એમાં પણ દર રવિવારે અમે બધાને ભોજન કરાવીએ છીએ. એવી અનેકવિધ ભોજની સંસ્થાઓ સાથે હું વર્ષોથી જોડાયેલો છું. અને રેલવેમાં પણ જ્યારે જ્યારે ગુજરાત રેલવે સ્ટેશને કોઈ પણ મુશ્કેલી હોય ત્યારે પણ હું ત્યાં પહોંચી જાઉં છું. ધારો કે અત્યારે લોકડાઉન હતું, ટ્રેનો થંભી ગઈ હતી, ત્યારે અમે લોકોએ જે ટ્રેનો થંભી ગઈ હતી એના કર્મચારીઓને 17 દિવસ સુધી ભોજન કરાવ્યા. એટલે આવી રીતે અનેકવિધ સંસ્થાઓમાં હું જોડાઈ અને સેવા આપી રહ્યો છું. માનવજ્યોત સંસ્થા આટલી આટલી કાર્ય કરતું હોય ત્યારે વાહનો કઈ રીતે અને કેટલા છે અને કઈ રીતે કઈ કઈ જગ્યાએ કાર્યરત છે? અત્યારે સંસ્થા પાસે લગભગ 90 વાહનો છે. એ વાહનો અમને જુદા જુદા દાતાશ્રીઓ પાસેથી મળ્યા છે. આ બધા વાહનો હવે જૂના થવા આવ્યા છે, કારણ કે અમારી સંસ્થા જ્યારે શરૂ થઈ ત્યારે અમને આ વિવિધ દાતાશ્રીઓ દ્વારા અમને આ દાનના અનુરૂપે અમને આ વાહનો આપવામાં આવ્યા હતા. અત્યારે એક વાહન વૃદ્ધોની ટિફિન સેવામાં ચાલે છે, એક વાહન માનસિક દિવ્યાંગોને ભોજન કરવા માટે ચાલે છે, એક વાહન છાશમાં ચાલે છે, એક વાહન છે એ શ્રમજીવિકોને રસોઈ પહોંચાડવામાં ચાલુ છે, અને એક વાહન છે એ જુદા જુદા વિસ્તારોમાં કપડાં એકઠા કરી અને ગરીબોના ઝૂંપડે કપડાં પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે. માનવજ્યોત સંસ્થા લોકો માટે આટલું કાર્ય કરી રહી હોય ત્યારે કોરોના મહામારી ચાલી રહી છે, તો માનવજ્યોત સંસ્થા દ્વારા આપણે એમના જ પાસેથી સાંભળીએ કે કોરોના મહામારીના સમયમાં આપે કેટલી કેટલી કાર્ય કર્યું. કોરોના કાળની અંદર માનવજ્યોત સંસ્થાએ લગભગ 49 જેટલી પ્રવૃત્તિઓ કરી છે. ખાસ કરીને અમે લોકોએ કોરોના કાળની શરૂઆત કોરોના કચ્છમાં આવે એ પહેલાં જ અમે લોકોએ ભુજના 40 વિસ્તારોમાં ગરમ ઉકાળો પીવડાવવાનું શરૂ કર્યું, અને લગભગ અમે લોકોએ 35,000 લોકોને કોરોના કાળ દરમિયાન ગરમ ઉકાળો અને ઔષધિ જે ભરપૂર હતો એ જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખાના સહકારથી બધાને પીવડાવ્યો. ત્યાર પછી અમે લોકોએ ભૂખ્યાને ભોજન પ્રવૃત્તિ શરૂ કરી, અને એ પ્રવૃત્તિ આજે 1.25 વર્ષથી ચાલુ છે. એમાં અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ ભૂખ્યા અને ભોજન એ પ્રવૃત્તિમાં 2 લાખ લોકોને ભોજન પીરસ્યું છે. અત્યારે અમારા 100 જેટલા વૃદ્ધોને નિઃશુલ્ક ટિફિન એના ઘર સુધી પહોંચે છે. જ્યારે લોકડાઉન હતું ત્યારે જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હતા અને એમની સાથે જે એમના સગાવા લાવ્યા હતા એમને બહુ તકલીફ હતી, કારણ કે લોકડાઉનની અંદર બહારે હોસ્પિટલની બહાર એક બિસ્કીટનું પેકેટ કે ચાનો કપ ન મળે. એવા સમયમાં માનવજ્યોત સંસ્થાએ દર્દીઓના સગાવાલા લગભગ 1840 જેટલા આવા દર્દીના સગાવાલાને અમે લોકોએ સવાર બપોર સાંજ 3 ટાઈમ ટિફિન પહોંચાડતા, ભુજના રેલવે સ્ટેશને પણ રેલવે થંભી ગઈ હતી ત્યારે રેલવેના કર્મચારીઓને પણ અમે ટિફિનથી અમે ભોજન આપતા. અમારી પાસે જે એમ્બ્યુલન્સ છે એ વાહનનો અમે ઉપયોગ ઘરથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે દર્દીઓને પહોંચાડવામાં કરતા. તદુપરાંત રાશન કીટની જ્યારે વાત આવી ત્યારે માનવજ્યોત સંસ્થાએ દાતાઓના સહકારથી 10 દિવસ ચાલે એવી રાશન કીટ બનાવી અને લગભગ અમે લોકોએ 18,000 લોકો સુધી આ રાશન કીટ 8 દિવસ સુધી પહોંચાડી છે. માસ્ક વિતરણની વાત આવી ત્યારે અમે લોકોએ માસ્ક બનાવવાનું ચાલુ કર્યું. અત્યારે અમારા દરજીભાઈ પ્રવીણભાઈ મોઠ જે ભુજમાં જ રહે છે પ્રમુખ સ્વામીનગરમાં, એમણે માસ્ક બનાવવાનું અમારું ચાલુ કર્યું. બીજા અમારા સુપરમાં દરજી છે નરેન્દ્રભાઈ, એમણે પણ માસ્ક બનાવવાનું ચાલુ કર્યું. આવી રીતે જુદા જુદા બહેનો પણ આ સેવા કાર્યમાં જોડાયા અને પુષ્કળ પ્રમાણમાં માસ્ક બનાવવા લાગ્યા. અત્યારે અમે લોકો 8 દિવસ સુધીમાં લગભગ 52,000 જેટલા માસ્કોનું વિતરણ કર્યું છે. કોરોના કાળ દરમિયાન શાકભાજી મળતી નહોતી ત્યારે અમે લોકોએ શાકભાજી અમને ભુજ સ્વામીના મંદિરના સહકારથી અને બીજા દાતાઓના સહકારથી અમે લોકોએ 15,000 જેટલા પરિવારોને આ શાકભાજી પહોંચાડી. કોરોના કાળ દરમિયાન જ બિનવારસ જે લાશો હતી એની અગ્નિ સંસ્કારની જ્યારે વાત આવી તો અમે લોકોએ ત્યારે 19 જેટલી બિનવારસ લાશોની અગ્નિ સંસ્કાર વિધિ કરી. ત્યાર પછી 200 જેટલા ગરીબ શ્રમજીવી પરિવારો હતા એમને ત્યાં અમે લોકોએ માટલા વિતરણ કર્યા, કારણ કે ઉનાળાની કાળઝાળ ગરમી એમને ઘરની અંદર ઠંડુ પાણી પીવા મળી રહે એવા હેતુ સાથે 200 જેટલા ગરીબોના ચોપડે અમે લોકોએ માટલા વિતરણ કર્યા. 17 જેટલા દિવ્યાંગો એવા હતા કે એમની પાસે ટ્રાયસિકલ નહોતી તો એમને અમે ટ્રાયસિકલ પહોંચાડી. ઘણા બધા બહેનોની વિધવા બહેનોની અરજી આવી કે અમને સિવન મશીન જોઈએ, અમે ઘરે બેસીને કાંઈક કરી શકીએ. તો આ કોરોના કાળ દરમિયાન જ અમે લોકોએ લગભગ 30 જેટલા મહિલાઓને જે વિધવા હતા તો એમને અમે આવા મશીનો સિવન મશીનો પહોંચાડ્યા. વૃક્ષારોપણની વાત આવી અને તુલસી એક અગત્યનું ઔષધ હતું કોરોના કાળમાં તો માનવજ્યોત સંસ્થાએ 15,000 જેટલા તુલસીના રોપા જુદા જુદા વિસ્તારોમાં વિતરણ કર્યા. માધાપરની અંદર ભુજના જુદા જુદા વિસ્તારોમાં અમે આ તુલસીના રોપા વિતરણ કર્યા. ઘણા બધા લોકો અસ્થિભંગના કારણે અથવા અકસ્માતના કારણે એમને વોકરની જરૂર હતી તો કોરોના કાળમાં જ અમે લોકોએ 91 જેટલા આવા
पगे जे चाली न सकता एवं लोग ने एकाणु जटला फोल्डिंग वॉकर आप तदुपरांत जो सूट की बात थी कि आयुर्वेदिक सूट है ये कोरोना काल में लोगों ने खूबज उपयोगी बने तो अमे लोग सूटना पैकेट बनाया 18,000 लोग सुधी आ सूटनी पड़ी बना पहुँचाड़ी त्यार पछी हमें थोड़ा समय पहला कपूर लविंग और अजवानी पड़ी बना सूंघवा ऑक्सिजन की प्रक्रिया में सारो एवो फरक पड़े ऑक्सिजन प्रक्रिया सारी जाए तो अमे लोग 7,000 जेटला लोगोने आ पड़ी बना लविंग लविंग कपूर ने अजवानी पड़ी बना सुधी पहुँचाड़ी त्यार पछी जिला कच्छ जिला जिला पंचायत आयुर्वेद शाखा द्वारा अमने समसनीवटी गोड़ी आपवामां आवी अने अमे लोकोए आ घड़ी गोड़ीनी 10,000 पड़ीकीओ बनावी अने जरूरतमंद लोको सुधी पहोंचाड़ी के जेना कारणे पण लोकोने कोरोनामां एक रोग प्रतिकार शक्ति मळे त्यार पछी कोरोना काळ दरमियान जमणा छेले अमे लोकोए 7 विस्तारोमां निदान कैम्पनुं आयोजन कर्युं के लोकोने जुदी जुदी जे बीमारीओ छे एमां ए लोकोने फ्री ऑफ घर बैठा दवा मळी शके तो आ 7 जेटला निदान कैम्पो पण अमारी संस्था द्वारा करवामां आव्या त्यार पछी उनाळानी शरूआत थई एटले अमे लोकोए छाश वितरण शुरू करी अने दररोज 300 लीटर जेटली छाश अमे जुदा जुदा विस्तारोमां संजीविकोने वितरण करी जनरल हॉस्पिटलनी अंदर आज कोरोना काळनी अंदर ज्यारे ऑक्सिजननी जरूरत हती अने इंजेक्शननी जरूरत हती त्यारे जनरल हॉस्पिटलमां इंजेक्शनो माटे खूब ज लाइनो लागती ત્યારે અમે લોકોએ ત્યાં પાણીની સગવડ કરી પીવા દરેકને ઠંડુ પાણી મળી રહે તેમજ લીંબુ શરબત મળે વરિયાળીવાળું પાણી મળી રહે પીવા એવી સગવડ માનવજો સંસ્થાએ કરી અને એમાં દરરોજ અમે 350 લોકોને લીંબુ શરબત લીંબુ પાણી અને વરિયાળી પાણી પીવડાવતા એમાં અમને વર્ધમાન નગરના આદિનાથ મહિલા મંડળનો ખૂબ જ અમને એવો સારો એવો સહયોગ મળ્યો ત્યાર પછી સકરટેટી અને કલિંગાની પણ અમે લોકોએ લગભગ 350 લોકોને વિતરણ કર્યું અને છેલ્લે અમે લોકોએ લગભગ 2,000 લોકોને એપલ જ્યુસ વિતરણ કર્યા છે એટલે કોરોના કાળ દરમિયાન અમે લોકોએ દરરોજ નવી પ્રવૃત્તિ સાથે લોકો સુધી પહોંચ્યા અને જ્યાં જ્યાં જે વસ્તુની જરૂર હતી એ વસ્તુઓ લઈ અને લોકોને અમે મદદરૂપ બન્યા કોરોના કાળ વચ્ચે તો માનવજ સંસ્થાએ અનેક ઘણી કામગીરી કરી છે પરંતુ તેની વચ્ચે કુદરતી આફત તોક તે વાવાઝોડું આવ્યું તો આ બાબતે તમે વાવાઝોડા સંદર્ભે લોકોને શું મદદ કરી તો વખતે વાવાઝોડો કચ્છ ઉપર ત્રાટકવાની જ્યારે સંભાવના હતી ત્યારે અમે લોકોએ અગાઉથી જ એની ચેતવણીના ભાગરૂપે કે કદાચ આ વાવાઝોડું આવે તો આપણા ભાઈ બહેનો ક્યારેય પણ મુશ્કેલીમાં ન મુકાય એવા હેતુ સાથે એવા ઉદ્દેશ સાથે અમે લોકોએ સૂકા નાસ્તાના લગભગ 10,000 જેટલા પેકેટો તૈયાર રાખ્યા તદુપરાંત અમે લોકોએ 2,000 જેટલા થેપલાના પેકેટો બનાવ્યા કે જ્યાં જ્યાં જરૂર પડશે મુશ્કેલી આવશે ક્યાંક લોકોને આશ્રય આપવામાં આવ્યો હોય ક્યાંક લોકો ઘર બહાર વગરના થઈ ગયા હોય તો એવા લોકોને ભૂખ્યાને આપણે ભોજન પહોંચાડીએ એવી રીતે આ લોકોને પણ ભોજન પહોંચે એના માટે અમે લોકોએ ખૂબ જ તૈયારી કરી રાખી હતી વાવાઝોડું ના આવ્યું કચ્છના સારા નસીબ હતા અને ત્યાર પછી આ જે વસ્તુઓ બનાવી હતી એ બધી અમે વસ્તુઓ ગરીબોના ઝૂંપડે વિતરણ કરી
रहा छो અને અત્યારે અમારી ટીમ માનવ જીવત સંસ્થાના પ્રબોધભાઈ મુનવરને મળવા માટે આવી પહોંચી છે અને અત્યારે અમે લોકો ભુજના રામદેવ સેવાશ્રમ કે જે પાલાવાની નજીક આવેલું છે ત્યાં કને અમે લોકો બેઠા છીએ અને પ્રબોધભાઈ સાથે વાત કરીએ તો સર જે રામદેવ સેવાશ્રમ છે એ કેટલા વર્ષથી કાર્યરત છે અને કેટલા લોકો અત્યારે અહીંયા કને રહે છે રામદેવ સેવાશ્રમમાં છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે અમે લોકો 3 વર્ષ પહેલા આ રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની સ્થાપના કરી અત્યારે મારા આશ્રમની અંદર લગભગ 40 જેટલા માનસિક દિવ્યાંગો છે આ આશ્રમમાં જેમ જેમ બિચારા વ્યવસ્થિત થતા જાય માનસિક એની જે માનસિક જ્યારે એમની જે સંતુલતા છે એ વ્યવસ્થિત થતી જાય અને સારવારના કારણે તેઓ જ્યારે સ્વસ્થ બનતા જાય ત્યારે અમે એમને ઘર પહોંચાડવાનું ઘરે પહોંચાડવાનું કામ કરીએ છીએ આ આશ્રમ સ્થળેથી છેલ્લા 3 વર્ષની અંદર અમે લોકોએ લગભગ 450 જેટલા માનસિક દિવ્યાંગોને સ્વસ્થ બનાવી અને ઘર સુધી પહોંચાડ્યા છે અત્યારે આપણે રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ કે જે માનસિક દિવ્યાંગોને આશરો આપી રહ્યો છે એમની વાત કરી સર માનવ જ્યોત સંસ્થાની વાત કરીએ તો એવું છે કે 17 વર્ષ પૂર્ણ કરીને હમણાં જ 18મા વર્ષમાં પ્રવેશ કરવાની છે તો 17 વર્ષથી આ માનવ જ્યોત સંસ્થા શું કામ કરે છે અમે બિનવારસ લાશોની અગ્નિ સંસ્કાર લીધી પણ કરીએ છીએ અને કરતા આવ્યા છીએ અત્યાર સુધીમાં લગભગ 552 જેટલી બિનવારસ લાશોની અગ્નિ સંસ્કાર વિધિ કરી છે રખડતા ભટકતા જે માનસિક દિવ્યાંગો છે છેલ્લા 18 વર્ષની અંદર અમે લોકોએ 991 જેટલા માનસિક દિવ્યાંગોને સ્વસ્થ બનાવી ઘર સુધી પહોંચાડ્યા છે એવા ઘણા બધા લોકો હતા કે જે કચ્છમાં આવ્યા પછી રજડી ભટકી પડ્યા હતા તો એવા લગભગ 7771 લોકોને અમે બસ ટ્રેનના ટિકિટ ભાડા કઢાવી અને એમને ઘર સુધી પહોંચાડ્યા ત્યાર પછી યુવતી અને મહિલાઓની વાત આવે કે જેઓ ઘરથી ક્રોધે ભરાઈને ભુજના રેલવે સ્ટેશને આવી ગયા અને પછી ભુજ આવ્યા પછી એમને થાય કે હવે જવું તો પણ ક્યાં જવું તો આવી મહિલાઓ અને યુવતીઓને અમે આશ્રય સ્થાન અપાવ્યું અને એમને ફરી પાછા અમે ઘરમાં સેટ કર્યા એમાં લગભગ 361 યુવતીઓ મહિલાઓને માનવ જ્યોત સંસ્થાએ મદદ કરી અને ફરી પાછા એમને ઘર સુધી પહોંચાડ્યા 25 જેટલા તાજા જન્મેલા બાળકો મળી આવેલા એમાંથી 13 જેટલા બાળકોને બચાવવામાં અમને સફળતા મળી જ્યારે 12 જેટલા બાળકો એ અમને મળ્યા ત્યારે જે મૃત્યુ હાલતમાં મળ્યા હતા તાજા જન્મેલા બાળકો જે અમને કાંટાળી વાડ ઉપરથી મળ્યા હતા અથવા તો નદી નાળાની અંદરથી અમને મળ્યા હતા તો એવા લગભગ 12 જેટલા બાળકોને બચાવવામાં અમારી સંસ્થાને સફળતા મળી હતી ત્યારે ટ્રાયસિકલની વાત આવી દિવ્યાંગોને જ્યારે ટ્રાયસિકલની જરૂરત હતી તો અમારી પાસે અનેક અરજીઓ આવી જેમાંથી અમે લગભગ અત્યાર સુધીમાં 386 દિવ્યાંગોને ટ્રાયસિકલ અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કર્યા છે એવી જ રીતે વિધવા મહિલાઓને પણ ઘેર બેઠા કામ મળે અને તેઓ પણ પોતાનું ગુજરાન ચલાવી શકે એવા હેતુ સાથે અત્યાર સુધીમાં 389 મહિલાઓને અમે લોકોએ સીવણ મશીન પૂરા પાડ્યા છે અને એ પોતે ઘરે બેસી અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે 171 વૃદ્ધો ગુમ હતા કે જેઓ ભુજ આવ્યા પછી એમની મેમરી ડાઉન હતી કે હવે કેવી રીતે ઘરે પહોંચવું તો આવા વૃદ્ધોને પણ માનવ જ્યોત સંસ્થાએ ઘર સુધી આપ્યું છે અને આવા 171 જેટલા વૃદ્ધોને અમે લોકોએ ઘર સુધી આપ્યું છે અને ઘરે પાછા પહોંચાડ્યા છે 203 બાળકો એવા હતા કે જે ગુમ થયા પછી રાજ્ય સરકાર ચિંતિત હતી કેન્દ્ર સરકાર પણ ચિંતા કરે છે કે આ બાળકો ગુમ થાય છે તો કેવી રીતે થાય છે અને ક્યાં જાય છે તો આવા 203 જેટલા બાળકોને માનવ જ્યોત સંસ્થાએ શોધ્યા છે અને એમનું પરિવાર સાથે ફેરફેડર કરાવ્યું છે અત્યારે જે અમે જીવડાયાની વાત કરી તો માનવ જ્યોત સંસ્થા શ્વાનો માટે પણ કામ કરી રહી છે અમે લોકોએ ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર શ્વાનોને પીવા પાણી મળે ગૌ માતાને પીવા પાણી મળે એ હેતુથી 15,000 જેટલી કુંડીઓ શ્વાનો માટે રાખી છે જ્યારે 3,000 જેટલી મોટી ચાડીઓ સિમેન્ટની એ ગૌ માતાને પાણી પીવા માટે રાખી છે ગૌ માતા બચે અને પ્લાસ્ટિકની જે વપરાશ બહુ છે પ્લાસ્ટિકનો એ ઘટે અને પ્લાસ્ટિકના થેલી જબલા સદંતર નાશ થાય એ દિશામાં પણ મારી સંસ્થા કામ કરી રહી છે અને દર વર્ષે અમે લોકોએ લગભગ થેલીઓ કાપડની થેલીઓ છપાવી અને 12,000 જેટલી દર વર્ષે થેલીઓ વિતરણ કરીએ છીએ બાળ સંયોગીને અક્ષર જ્ઞાનની વાત આવે તો અત્યાર સુધીમાં માનવ જ્યોત સંસ્થાએ 450 જેટલા બાળકોને અક્ષર જ્ઞાન આપી અને તેઓને શાળામાં પ્રવેશ અપાવ્યો છે એ બાળકો આજે આગળ અભ્યાસ કરી રહ્યા છે આમ માનવ જ્યોત સંસ્થા આજે ભુજની અંદર અને કચ્છની અંદર અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે અત્યારે જે અમારું આશ્રમ રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ ચાલે છે એમાં અત્યારે 40 જેટલા અમારા માનસિક દિવ્યાંગો છે 10 જેટલો સ્ટાફ છે 50 જણા આ ત્રણ ટાઈમ જમે એટલે 150 જણા થયા અને 100 અમારા ટિફિન જાય છે દરરોજ વૃદ્ધોને તો અમારું દરરોજનું 250 લોકોનું રસોડું છે લોકોનો સહયોગ મળે છે જેના કારણે આ સંસ્થા ચાલે છે પ્રબોધભાઈ મુનવર સાથે આપણે માનવ જીવન સંસ્થા અને રામદેવ સેવાશ્રમ આ બંને વિશેની વાત કરી તો આ બંને સંસ્થા એવી રીતે કામગીરી કરે છે
કે ફક્ત અભૂલ જીવો માટે નહીં કે ફક્ત માનવ માટે નહીં, આ ઉપરાંત એ પર્યાવરણ માટે નાના બાળકો, મહિલાઓ, વડીલ લોકો અને મૂંગા પશુઓ હોય એના માટે પણ માનવ જીવન સંસ્થા કામગીરી કરી રહી છે. અને કોરોનાના કપરાકાળમાં અત્યારે આપણે બધા જ લોકો ઘરે બેઠા છીએ, આંશિક લોકડાઉનની સ્થિતિ છે, તેમ છતાંય માનવ જીવન સંસ્થાને આ કઈ જ વસ્તુ નથી નડતી એનો સેવા યજ્ઞ અવિરતપણે ચાલુ છે. આમને આમ ભુજની માનવ જીવન સંસ્થા અને રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ એ આવી જ રીતે કામગીરી કરતી રહે એવી અમારી કચ્છ કેર ટીવી ન્યૂઝ વતી ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ. આભાર. બધાનો આભાર. શ્રોતાઓ બધાનો ખૂબ ખૂબ આભાર.